અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પ્રકારનો ધમકી ભર્યો મેલ મળ્યો છે. અમદાવાદની ગાંઠલોડિયા વિસ્તારની સ્કૂલને આ પ્રકારનો મેલ મળ્યો છે તો આ સાથે સાઈબાગ વિસ્તારની કેન્દ્રીય વિદ્યાલયને પણ આ પ્રકારનો મેલ મળ્યો છે. તો આ પ્રકારનો મેલ મળતા જ પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે અને હાલ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવે છે. તો દિલ્હીની માફક એક પછી એક સ્કૂલને આ પ્રકારના મેલ મળી રહ્યા છે. અમદાવાદનું પોલીસ તંત્ર સાબદુ બની ગયું છે. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે હાલ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી છે. અમદાવાદની ત્રણ સ્કૂલોને અત્યારે આ પ્રકારના મેલ મળ્યા હોવાનું સામે આવ્યું છે. ધમકી ભર્યા મેલ આપવામાં આવ્યા છે. સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. તો થોડા દિવસ પહેલા દિલ્હીમાં આવો બનાવ બન્યો હતો, જ્યાં દિલ્હીમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેવો જ બનાવ આજે અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયેલું જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં આવેલા સાઈબાગ વિસ્તારમાં કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા શિવાંશુ સિંઘ જોડાઈ ગયા છે. જી શિવાંશુ, અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કોઈ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. કારણ કે દિલ્હી પછી હવે ગુજરાતનો જે માહોલ છે તે બગાડવાનો પ્રયાસ જે ચાલી રહ્યો છે તે પ્રયાસ નિષ્ફળ છે. કારણ કે કહી શકાય કે જે રીતે એક રશિયન સર્વર નામથી એક મેલ મળ્યો હતો, સવારનો સમય હતો ત્યારે સાયબર ક્રાઇમ એક મેલ મળ્યા પછી તે મેલની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગુજરાતના ખાતરે અમદાવાદના પાંચ સ્કૂલોને ઉડાવવાની બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ધમકીના સાથે કહી શકાય જેમાં કેન્દ્રીય વિદ્યાલય સાહીબાગ, કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા અને એક ઘાટલોડિયાની અમૃતા મહાવિદ્યાલયનું નામ સામે આવે છે. ત્યારબાદ પોલીસ સક્રિય બની હતી. પોલીસની તમામ ટીમો ઘટનાસ્થળો પહોંચી હતી. ઘટનાસ્થળો પહોંચ્યા પછી તમામ જે જગ્યાઓ છે તે તપાસ કરી હતી. બોમ્બ સ્કોટની તમામ ટીમો તપાસ કરી રહી હતી. આપને સૌથી મોટી ખબર એ પણ સામે આવી રહી છે, બિલકુલ આપને બતાવી દે મંતવ્યની જે સૌથી પ્રથમ અહેવાલના માધ્યમથી, કે હવે જે બોમ્બ સ્કોટની જે ટીમ છે તે હવે કહી શકાય કેન્દ્રીય વિદ્યાલય સાહીબાગની ખબર બોમ્બની સામે આવી રહી હતી. તે બોમ્બને મિલ રિપોર્ટ કહી છે. ત્યાં કોઈ પણ પ્રકારનો બોમ્બ નથી. લોકોને ગભરાવાની જરૂર નથી, કારણ કે જે માહોલ બગાડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે તે માહોલ ના બગડે તે માટે પણ પોલીસ પણ જે છે તે અપીલ કરી. સાથે આપણે દ્રશ્યો બતાવીશું કે એ કેન્દ્રીય વિદ્યાલય છે કે જ્યાં બોમ્બથી ઉડાવવાની ધમકી જે મળી રહી હતી મેલના માધ્યમથી, તે ધમકી હવે ખોટી સાબિત થઈ. કારણ કે જે રીતે પોલીસ દ્વારા સઘન જે પ્રક્રિયા ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે, કારણ કે આવતીકાલે જ્યારે મતદાન છે, મતદાનમાં લોકો મોટી સંખ્યામાં આવવાના છે, ત્યારે આ રીતની પ્રતિક્રિયા થાય તે ખૂબ જ દુઃખદ છે. કારણ કે જે રીતે કહી શકાય એક સૌથી મોટી ખબર આપણે કહીએ સામે આવી રહી છે. મંતવ્યના અહેવાલને માધ્યમથી બતાવવા માંગીશું કે અમદાવાદ શહેરના કંટ્રોલ ડીસીપી દ્વારા જે અપીલ કરવામાં આવી છે લોકોને કે 7 મે રોજ જ્યારે મતદાન છે ત્યારે લોકોને ગભરાવાની જરૂર નથી. તમામ જે અમારી ટીમો છે તે કામમાં લાગેલી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય, SOG હોય, સાયબર ક્રાઇમ હોય, તમામ પ્રકારની જે એજન્સી હોય, ATS સહિતની તમામ એજન્સી હાલ કામમાં લાગી ચૂકી છે અને કોઈ પણ પ્રકારની હાલ સમાચાર આવ્યા નથી. પરંતુ હાલ નવા સમાચાર સામે આવી રહ્યા છે કે ચાંદખેડાની સ્કૂલ જે છે ત્યાં પણ હાલ રિપોર્ટ ને લાવી છે. કોઈને પણ ગભરાવાની જરૂર નથી. આવતીકાલે જ્યારે મતદાન છે ખૂબ સારી રીતે મતદાન થાય તે પણ અમદાવાદ શહેર પોલીસની અપીલ સામે આવી રહી છે. જી જી શિવાંશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, ત્યારે અત્યારે શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. કોઈએ ડરવાની કે ગભરાવાની જરૂર નથી તેવી વાત અમારા સંવાદદાતાએ અત્યારે જણાવી છે. પોલીસ દ્વારા આ પ્રકારની અપીલ કરવામાં આવે છે કે ડરવાની કે ગભરાવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી, કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ નથી મળી. તો રશિયન સર્વરમાંથી આ પ્રકારે ધમકી ભર્યો મેલ આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે હવે સાયબર ક્રાઇમ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું. અમદાવાદમાં આવેલા સાઈબાગ વિસ્તાર, ગાંઠલોડિયા વિસ્તાર અને ચાંદખેડા વિસ્તારની સ્કૂલોને ધમકી ભર્યો મેલ મળ્યો છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સાઈબાગની કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બની ધમકી મળી, તો આ સાથે ગાંઠલોડિયાની અમૃત વિદ્યાલયને બોમ્બની ધમકી આપવામાં આવી, તો ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. તો અમદાવાદની આ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, ત્યારે
પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું અને કાર્યવાહી હાથ ધરી ત્યારે પોલીસ તંત્ર અને આ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન હજુ સુધી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ માહિતી પ્રાપ્ત થઈ નથી, તેથી કોઈ પણ પ્રકારે ડરવાની કે ગભરાવવાની જરૂર નથી તેવી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. તો ધમકીવાળી સ્કૂલો પર પોલીસે ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી છે. આ સાથે રશિયન સર્વરમાંથી આ પ્રકારે ધમકી ભર્યો મેઇલ આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલને આજે આ પ્રકારના મેઇલ મળ્યા છે, ત્યારે અમદાવાદનું પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે અને તપાસ હાથ ધરવામાં આવે છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે ફરીથી અમારા સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે. જી અનિતા, સાહેબાગમાં કેન્દ્રીય વિદ્યાલયમાં બોમ્બની ધમકી મળી અને ગાટલોડાની અમૃત વિદ્યાલયમાં બોમ્બની ધમકી મળી, તો અત્યારે આ ધમકી મળ્યા બાદ સ્કૂલોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જે નિરાલી શું વાત કરવામાં આવે તો જે ત્રણ સ્કૂલોને ધમકી મળી હતી એનો આંકડો વધ્યો છે અને છ સ્કૂલો થઈ છે. છ જેટલી સ્કૂલોને ધમકી મળી છે, ત્યારે બોમ્બ સ્ક્વોડની જે ટીમ જે છે તે અત્યારે હાલ સ્કૂલમાં જે છે તે તપાસ કરી રહી છે, ચકાસણી કરી રહી છે. આપ જોઈ રહ્યા છો કે આ સ્કૂલના અમે તમને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જેમાં બોમ્બ સ્ક્વોડના જે અધિકારીઓ જે છે તે સ્કૂલના ખૂણે ખૂણાને અત્યારે હાલ ચકાસી રહ્યા છે. આપને આ લાઈવ દ્રશ્યો અમે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી બતાવી રહ્યા છીએ, જેમાં આપ જોઈ રહ્યા છો આ સ્કૂલ છે અને અત્યારે હાલ અમે અમૃતમ સ્કૂલની અંદર છીએ અને અમૃતમ સ્કૂલની બાદ જો વાત કરવામાં આવે તો બીજી બે થી ત્રણ સ્કૂલ જેટલી છે તેને પણ તપાસ કરવામાં આ દરેક આખું પાછળનો ગાર્ડનનો ભાગ છે અને ગાર્ડનના ભાગમાં અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સ્કૂલના સંપૂર્ણ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં અત્યારે હાલ તમામ એક એક ખૂણામાં જઈને જે ડિસ્પોઝલ સ્ક્વોડની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને તેઓ અત્યારે હાલ ચકાસણી કરી રહ્યા છે કે આ સ્કૂલમાં કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ દેખાય તો તરત જ દૂર કરવામાં આવે. અત્યારે હાલ આપને આ સ્કૂલના એક્સક્લુઝિવ દ્રશ્યો જેમાં ઉપર જોઈ રહ્યા છો કે અધિકારીઓ તમને જોવા મળી રહ્યા છો અને સ્ક્વોડની આ જે ટીમ છે તે અત્યારે હાલ ચેકિંગ કરી રહી છે, કોઈ પણ જાતની દહેશત ના ફેલાય એટલા માટે તેનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. લોકોમાં કહેવાય છે કે આ જે વાત છે તેને લઈને અત્યારે હાલ ચિંતા જોવા મળી. સ્કૂલના અમે તમને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જેમાં આપ જોઈ રહ્યા છો કે આ ધમકીવાળી સ્કૂલ છે, જે સ્કૂલને ધમકી મળી છે. આ સ્કૂલના ગેટથી માંડીને અમે તમને પહેલા દ્રશ્યો બતાવ્યું, તો સામે તમે જે ગેટ જોઈ રહ્યા છો એ ગેટથી તમામ જગ્યા ઉપર ચકાસણી કરવામાં આવી અને આજે આપ જોઈ રહ્યા છો કે અધિકારીઓ જે છે બોમ્બ સ્ક્વોડના તેઓ અત્યારે હાલ એક પૂર્ણ તપાસ કરી રહ્યા છે સ્કૂલના એક એક ખૂણામાં. જ્યારે અત્યારે હાલ જોઈ રહ્યા છો કે અલગ અલગ ક્લાસરૂમ જે છે ત્યાં તેઓ જઈ રહ્યા છે અને ચેક કરી રહ્યા છે, શંકાસ્પદ વસ્તુ દેખાય તો તેને ચકાસણી કરવામાં આવી રહી છે. એક બાદ એક અનેક સ્કૂલોને આ પ્રકારની ધમકી મળી રહી છે, જેમાં ત્રણ નવી સ્કૂલ જેની આપણે વાત કરવામાં આવે તો બીજી ત્રણ એક એવી નવી સ્કૂલ છે, જેમાં બોપલની સ્કૂલ જે છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ પ્રકારની એક બાદ એક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. ડ્રાઇવિંગ સિનેમા પાસે એશિયા સ્કૂલ છે, તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સેટેલાઇટની આનંદ નિકેતન સ્કૂલ તેમજ બે બોપલની જાણીતી એવી ડીપીએસ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે જે અધિકારીઓ જે છે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તમામ વસ્તુની ચકાસણી કરી રહી છે. કોઈ પણ પ્રકારની ના થાય, આવતીકાલે જ્યારે લોકસભાનું ઇલેક્શન છે, આવતીકાલે 26 બેઠકો જે ગુજરાતની છે એમાંથી 25 બેઠકો માટે મતદાન થવાનું છે, ત્યારે સ્કૂલો એ મેઇન જગ્યા છે. ત્યારે આ પહેલા તો દ્રશ્યો અમે તમને બતાવીશું. ડોગ સ્ક્વોડ જે કહેવાય છે તે ઘટના સ્થળે પહોંચી છે અને તમામ વસ્તુ જે છે તેની ચકાસણી કરવામાં આવી છે. સ્કૂલનો આ પાછળનો ભાગ છે જ્યાં મેદાન આવેલું છે અને આ મેદાનમાં આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો, જેમાં ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. ડોગ સ્ક્વોડની જે ટીમ છે ઘટના સ્થળે પહોંચી છે અને તેઓ અત્યારે હાલ તમામ વસ્તુ જે છે તેનું ચેકિંગ કરી રહ્યા છે. આ સ્કૂલનો પાછળનો ભાગ આપ જોઈ રહ્યા છો અને આજે 4-5 માળની આ સ્કૂલ છે અને સ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે. ત્યારે આજુબાજુના વિસ્તારની આપણે જો વાત કરીએ તો રહેણાંક વિસ્તાર છે, આજુબાજુમાં 8 જોવા મળી રહ્યા છે અને રહેણાંક વિસ્તારમાં આવેલી આ જે સ્કૂલ છે ત્યાં અત્યારે હાલ જે ડોગ સ્ક્વોડ જે છે તેઓ અત્યારે હાલ ચકાસણી કરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં ધમકી પડી છે. અને તેમાં જો વાત કરવામાં આવે તો નવી જે ત્રણ સ્કૂલ એડ થઈ છે તેમાં ડ્રાઇવિંગ સિનેમા પાસેની એશિયા સ્કૂલ, સેટેલાઇટમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ અને બોપલની ડીપીએસ સ્કૂલ, આ બધી સ્કૂલને પણ મેલના માધ્યમથી ઉડાવી દેવાની ધમકી આપી છે. બોમ્બની ધમકી જ્યારે દિલ્હીમાં મળી હતી, દિલ્હીની અનેક સ્કૂલોને આ પ્રકારની ધમકી મળી, ત્યારે હવે અમદાવાદમાં પણ આ પ્રકારની ધમકી મળી રહી છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત કહેવાય. અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે છે. બોમ્બ ડિસ્પોઝલ ટીમ જે હોય છે તે પણ અત્યારે હાલ ઘટના સ્થળે છે. અને આ જે અમદાવાદનું વાતાવરણ છે તેને ડહોળવાનો પ્રયત્ન કોના થકી કરવામાં આવશે તેની પણ ચકાસણી કરવામાં આવશે. પરંતુ લોકસભાના ઇલેક્શનના એક દિવસ પહેલા આ પ્રકારની જ્યારે ઘટના સામે આવી છે ત્યારે આપણે જો વાત કરીએ તો જે ટીમ જે છે અત્યારે હાલ દરેકે દરેક વસ્તુની ચકાસણી કરી રહી છે. આપ અત્યારે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય અમૃતમ વિદ્યાલયના છે. ત્યારે અમૃતમ વિદ્યાલયના લાઈવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે અને જેમાં આપ જોઈ રહ્યા છો કે આ પહેલા તો આખી સ્કૂલ તમને બતાવવા માંગીશું. અને આ સ્કૂલ તમે જોઈ રહ્યા છો, તમને સંપૂર્ણ આખો એરિયા પહેલા તો બતાવી રહ્યા. પાછળનો ભાગ છે જ્યાં ગાર્ડન આવેલું છે અને ગાર્ડનના એક એક ખૂણાની 2-3 વાર તપાસ કરવામાં આવી છે. કોઈ પણ ભાગ જે છે તે રહી ના જાય તેની ખાસ તકેદારી કરવામાં આવશે. અત્યારે હાલ જે અધિકારીઓ છે તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ત્યારે નિરાલી જો વાત કરવામાં આવે તો ચિંતાજનક વાતાવરણ જે છે તે લાગી રહ્યું છે. આ ચિંતાજનક વાતાવરણની અંદર કહેવાય છે કે આજુબાજુના લોકો છે તેમાં પણ દહેશત જોવા મળી રહી છે. લોકો અત્યારે હાલ ગભરાયેલા છે કારણ કે આવતીકાલે રજાનો દિવસ છે. મોટાભાગની સ્કૂલોમાં જ્યારે રજા છે પરંતુ મોટાભાગની સરકારી અને અમુક પ્રાઇવેટ સ્કૂલો જે છે જ્યાં આવી રીતે પોલીસ ઉભા કરવામાં આવે છે ત્યારે અમદાવાદની આ જે શાંતિ છે તે ડહોળવાનો પ્રયત્ન કોના દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે જ્યારે આટલી મોટી ઘટના જો વાત કરવામાં આવે તો સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની આ જે ધમકી મળી છે તેને લઈને દહેશતનું જે વાતાવરણ છે તે જોવા મળ્યું છે. સ્કૂલના જે અધિકારીઓ જે છે, ટ્રસ્ટી જે છે, પ્રિન્સિપલ છે, તેઓના મોઢા ઉપર પણ ચિંતાની લકીરો જે છે તે ખાસ અત્યારે હાલ જોવા મળી રહી છે. જે જી અનિતા, અમૃત વિદ્યાલયમાં તપાસની કામગીરી ચાલી રહી છે ત્યારે કુલ કેટલા અધિકારીઓ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે? જી નિરાલી, જો વાત કરવામાં આવે અત્યારે હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે અને વેકેશનનો સમય છે ત્યારે બાળકો સ્કૂલમાં હોતા નથી. પરંતુ જ્યારે સ્કૂલને આ પ્રકારની ધમકી મળી ત્યારે સ્કૂલના જે પ્રિન્સિપાલ છે, જે ટ્રસ્ટી જે છે, તે લોકો ખાસ અહીંયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને પોલીસનો કાફલો કહેવાય છે તે પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. પોલીસ અધિકારીઓ અહીંયા છે, પીઆઈ અત્યારે હાલ હાજર છે. તેમજ જો વાત કરવામાં આવે તો આ સ્કૂલમાં જે બોમ્બ સ્કવોડની ટીમ છે તે પણ ઘટના સ્થળ ઉપર પહેલા પહોંચી ગઈ હતી. સાથે જ બોમ્બ સ્કવોડ વાળા પણ અહીંયા હાલ અત્યારે હાલ હાજર છે. કોઈ પણ પ્રકારની જો ગેરરીતિ લાગે, કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ જણાય તેનું તરત ચેકિંગ કરવા, સ્કૂલનો ખૂણે ખૂણો છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યારે હાલ જો ટીમની વાત કરવામાં આવે તો સૌથી પહેલા બોમ્બ ડિસ્પોઝલ ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી. ઘટનાસ્થળનું પહેલા તો તેઓ નિરીક્ષણ કર્યું, સાથે જ અહીંના જે અધિકારીઓ છે, સ્કૂલ તંત્રના લોકો સાથે તે લોકોએ વાતચીત કરી અને ખૂણે ખૂણામાં અત્યારે હાલ સઘન ચેકિંગ જે આવ્યું છે. જી જી અનિતા, જ્યાં તપાસની કામગીરી ચાલી રહી છે ત્યારે તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી છે? જી નિરાલી, જો વાત કરવામાં આવે તો હજુ સુધી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ જોવા નથી મળી. અધિકારીઓ જે છે તેઓએ હજુ તો તપાસ કરવાની શરૂ કરી છે. નીચેનો જે એરિયા છે તેની આપણે વાત કરીએ તો આ જે સ્કૂલનો એરિયા અમે તમને બતાવી રહ્યા છીએ, સ્કૂલના એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ, જેમાં આપ જોઈ રહ્યા છો કે આ વર્ગખંડો આવેલા છે, અહીંયા હોય છે. આ વર્ગખંડ જે છે અત્યારે હાલ તો બંધ છે. ઓબ્વિયસલી જ્યારે અત્યારે હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકો તો સ્કૂલમાં ના જ હોય, એટલે આ એક સારી વસ્તુ છે કે સ્કૂલમાં
પરંતુ સ્કૂલનો સ્ટાફ અત્યારે હાલ હાજર છે, કારણ કે આવતીકાલે લોકસભા ઇલેક્શન થવાનું છે. મતદારો જે છે તે મત આપવા માટે પહોંચશે, પરંતુ એક પછી એક તમામ જે અમદાવાદની સ્કૂલો છે, જેમાં અત્યાર સુધીમાં તો 6 જેટલી સ્કૂલોને ધમકી મળી ચૂકી છે, જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એટલે વાલીઓ જે છે તેમાં પણ આપણે વાત કરીએ તો આ ઘાટલોડિયા વિસ્તારની તમે જોયું રહેણાંક વિસ્તાર છે, સ્કૂલની એક્ઝેક્ટ પાછળ ફ્લેટ પણ આવેલા છે. આપ જોઈ રહ્યા છો કે ફ્લેટ્સમાં રહીશો રહે છે, માણસો રહેતા હોય છે, ત્યારે સ્કૂલમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ સામે આવે તો બહુ મોટું નુકસાન થઈ શકે છે. ત્યારે પોલીસ જે છે તે તંત્ર અત્યારે હાલ સાબદુ જેવા તેમને ન્યૂઝ મળ્યા અને તરત તંત્ર જાગ્યું હતું અને તંત્ર દ્વારા તમામ જે કહેવાય છે અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે. તો અમદાવાદના સાઈબાગ વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, તો આ સાથે ઘાટલોડિયાની અમૃત વિદ્યાલયને બોમ્બની ધમકી મળી છે. તો બીજી તરફ ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને પણ બોમ્બની ધમકી મળી છે. તો બોપલની ડીપીએસ સ્કૂલને પણ આ પ્રકારનો મેઇલ મળ્યો છે. ડ્રાઇવિંગની એશિયન સ્કૂલને પણ ધમકી ભર્યો મેઇલ મળ્યો અને આ સાથે સેટેલાઇટમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઇલ મળ્યો છે. ત્યારે ધમકીવાળી સ્કૂલો પર પોલીસે હાલ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે રશિયન સર્વરમાંથી ધમકી આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલને આ પ્રકારના મેઇલ મળી રહ્યા છે. તો અમદાવાદનું પોલીસ તંત્ર સાબદુ બની ગયું છે. તો પહેલા 3 સ્કૂલ હતી જેને આ પ્રકારના મેઇલ મળ્યા હતા અને અત્યારે 6 સ્કૂલને આ પ્રકારના મેઇલ મળ્યા છે. અત્યાર સુધીમાં કુલ 6 સ્કૂલોને આવું બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેઇલ મળ્યો છે, જેના કારણે પોલીસ તંત્ર સજ્જ બની ગયું છે. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી છે. તો સાઈબાગની કેન્દ્રીય વિદ્યાલય, ઘાટલોડિયાની અમૃત વિદ્યાલય, આ સાથે ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, બોપલની ડીપીએસ સ્કૂલ, ડ્રાઇવિંગની એશિયન સ્કૂલ અને સેટેલાઇટની આનંદ નિકેતન સ્કૂલને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને આ પ્રકારના મેઇલ મળ્યા બાદ પોલીસ તંત્ર સજ્જ બની ગયું છે. પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે અને આ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. રશિયન સર્વરમાંથી આ પ્રકારે ધમકી ભર્યો મેઇલ મળ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા પણ આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે કોણે મેઇલ કર્યો, કેમ મેઇલ કર્યો અને કયા હેતુથી આ પ્રકારનો મેઇલ કરવામાં આવ્યો છે. કારણ કે થોડા દિવસ પહેલા દિલ્હીમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો. દિલ્હીની અનેક સ્કૂલોને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારે આવો જ બનાવ આજે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, જેમાં સાહીબાગ, ઘાટલોડિયા, ચાંદખેડા, બોપલ, ડ્રાઇવિંગ અને સેટેલાઇટ વિસ્તારમાં આવેલી સ્કૂલોને ધમકી ભર્યો મેઇલ પ્રાપ્ત થયો છે. ત્યારે આ પ્રકારનો મેઇલ મળતા જ પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી છે. તો આવતીકાલે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી છે, ત્યારે આ પ્રકારનો મેઇલ મળતા જ શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. ત્યારે પોલીસ તંત્ર હાલ સજ્જ થઈ ગયું છે અને ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તો રશિયન સર્વરમાંથી ધમકી મળી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવે છે. તો દિલ્હીની માફક જ એક પછી એક સ્કૂલને આ પ્રકારના મેઇલ મળી રહ્યા છે. ત્યારે અમદાવાદનું પોલીસ તંત્ર સાબદુ બની ગયું છે. સાઈબાગની કેન્દ્રીય વિદ્યાલયમાં બોમ્બની ધમકી મળી, તો ઘાટલોડિયાની અમૃત વિદ્યાલયમાં પણ બોમ્બની ધમકી મળી છે. તો બીજી તરફ ચાંદખેડામાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયને પણ આ પ્રકારનો મેઇલ મળ્યો છે. તો પહેલા સવાર સુધીમાં 3 સ્કૂલોને આ પ્રકારના મેઇલ મળ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ 6 સ્કૂલોને આ પ્રકારના મેઇલ મળ્યા છે. સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના મેઇલ મળ્યા છે. તો બીજી તરફ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી ડીપીએસ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઇલ મળ્યો છે અને ડ્રાઇવિંગ વિસ્તારમાં આવેલી એશિયન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઇલ પ્રાપ્ત થયો છે. તો સેટેલાઇટની આનંદ નિકેતન સ્કૂલને પણ આ પ્રકારનો મેઇલ મળ્યો છે. આ પ્રકારના મેઇલથી જ
પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે. પોલીસ દ્વારા હાલ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો આ પ્રકારનો મેલ મળ્યો સ્કૂલને તેની જાણ પોલીસને થતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. અમદાવાદનું પોલીસ તંત્ર સાબદું બની ગયું છે અને આ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે. તો દિલ્હીની માફક એક પછી એક સ્કૂલને આ પ્રકારના મેલ મળી રહ્યા છે. આવતીકાલે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી ગુજરાતમાં યોજાવાની છે અને ત્યારે આ પ્રકારનો અમદાવાદમાં મેલ મળ્યો છે. દિલ્હીમાં થોડા સમય પહેલા આ પ્રકારનો મેલ મળ્યો હતો જ્યાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારે આજે અમદાવાદમાં પણ દિલ્હી જેવો જ બનાવ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી સ્કૂલને આ પ્રકારનો મેલ મળ્યો હતો. ઘાટલોડિયા વિસ્તારની સ્કૂલને પણ આ પ્રકારનો મેલ મળ્યો છે અને આ સાથે બીજા ચાર જગ્યાની વાત કરીએ તો અમદાવાદમાં આવેલા બોપલ વિસ્તાર, ડ્રાઇવિંગ વિસ્તાર, સેટેલાઇટ વિસ્તાર અને ચાંદખેડા વિસ્તારમાં આવેલી સ્કૂલોને આ પ્રકારનો મેલ મળ્યો છે. તો કુલ 6 સ્કૂલોને અત્યાર સુધીમાં આ પ્રકારનો ધમકી ભર્યો મેલ મળ્યો છે. સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, જેમાં કેન્દ્રીય વિદ્યાલય શાહીબાગ વિસ્તારની, અમૃત વિદ્યાલય ઘાટલોડિયા વિસ્તારની અને આ સાથે ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, બોપલની ડીપીએસ સ્કૂલ, ડ્રાઇવિંગની એશિયન સ્કૂલ, સેટેલાઇટની આનંદ નિકેતન સ્કૂલને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે. આ પ્રકારનો મેલ તે લોકોને પ્રાપ્ત થયો છે. ત્યારે આ બાબત અંગે પોલીસને જાણ થતાં પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે અને ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ પ્રાપ્ત થઈ નથી. તો રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દિલ્હીની માફક જ આજે એક ઘટના સર્જાઈ છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલને આ પ્રકારના મેલ મળ્યા છે. તો આ પ્રકારના મેલની માહિતી પોલીસને પ્રાપ્ત થતા પોલીસ તંત્ર સાબદું બની ગયું છે અને પોલીસ તંત્ર દ્વારા હાલ કામગીરી હાથ ધરવામાં આવે છે. તો ધમકીવાળી સ્કૂલો પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે અને આ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તમામ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રશિયન સર્વરમાંથી આ પ્રકારે મેઇલ આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે કોણે આ મેઇલ કર્યો, કેમ આ મેઇલ કર્યો અને કયા હેતુસર આ પ્રકારનો મેઇલ કરવામાં આવ્યો છે. થોડા દિવસ અગાઉ જ આવો બનાવ દિલ્હીમાં બન્યો હતો. ત્યાં પણ સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે આજે આવો જ બનાવ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ દિલ્હી જેવી જ ઘટનાનું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે. તો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેઇલ મળ્યો છે. તો ઘાટલોડાની અમૃત વિદ્યાલયમાં પણ આ પ્રકારનો મેઇલ પ્રાપ્ત થયો છે. અનેક સ્કૂલોને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે ધમકીવાળી સ્કૂલો પર પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી છે. હાલ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દિલ્હીની માફક જ એક પછી એક સ્કૂલને આ પ્રકારના મેલ મળ્યા છે. અમદાવાદનું પોલીસ તંત્ર હાલ સાબદું બની ગયું છે. તો આવતીકાલે લોકસભાની ચૂંટણી છે, ત્યારે લોકસભાના ચૂંટણીના પહેલા જ આજે આ પ્રકારનો મેલ મળતા અફરાતફરી સર્જાઈ ગઈ છે. પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. તો પોલીસ દ્વારા હાલ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ આજે હાથ ધરવામાં આવ્યો છે, કારણ કે અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયેલું જોવા મળી રહ્યું છે. શાહીબાગની કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, તો ઘાટલોડિયાની અમૃત વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. તો બીજી તરફ ચાંદખેડા વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ પ્રાપ્ત થયો છે. અને બીજા ત્રણ વિસ્તાર છે જ્યાં આ પ્રકારનો મેલ પ્રાપ્ત થયો છે. બોપલ, ડ્રાઇવિંગ અને સેટેલાઇટ વિસ્તારમાં આવેલી સ્કૂલોને પણ આ પ્રકારે ધમકી ભર્યો મેલ પ્રાપ્ત થયો છે. બોપલ વિસ્તારની ડીપીએસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ પ્રાપ્ત થયો છે. તો ડ્રાઇવિંગ વિસ્તારની એશિયન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ પ્રાપ્ત થયો છે. તો સેટેલાઇટની આનંદ નિકેતન સ્કૂલને પણ આ જ પ્રકારનો મેલ પ્રાપ્ત થયો છે. ત્યારે ધમકીવાળી સ્કૂલો પર પોલીસે હાલ ચેકિંગ હાથ ધર્યું છે. તો બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને આ સાથે સાયબર ક્રાઇમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, કારણ કે રશિયન સર્વરમાંથી આ પ્રકારે ધમકી આવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે આ મેલ કોણે કર્યો, કયા હેતુસર કર્યો, કઈ વ્યક્તિ છે જે આ પ્રકારનું શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે આવતીકાલે લોકસભાની ચૂંટણી છે, તે પહેલા જ આજે અમદાવાદમાં આ પ્રકારે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળ્યો છે, જેના કારણે પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે. અમદાવાદનું પોલીસ તંત્ર સાબદું બની ગયું છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 6 સ્કૂલોને આ પ્રકારે ધમકી ભર્યો મેલ મળ્યો છે. અમદાવાદના શાહીબાગ વિસ્તાર, આ સાથે ગાટલોડિયા વિસ્તાર, તેમજ ચાંદખેડા વિસ્તાર, બોપલ વિસ્તાર અને બીજા બે વિસ્તાર, તો એક ડ્રાઇવિંગ વિસ્તારમાં આ પ્રકારનો મેલ મળ્યો છે અને સેટેલાઇટ વિસ્તારમાં પણ આ પ્રકારે ધમકી ભર્યો મેલ સ્કૂલોને પ્રાપ્ત થયો છે. આ પ્રકારનો મેલ મળતા જ અને આ બાબતે પોલીસને જાણ થતા જ પોલીસ બેડામાં અડકમ મચી ગયો છે. પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. અમદાવાદનું પોલીસ તંત્ર હાલ સાબદું બની ગયું છે. તો ધમકીવાળી સ્કૂલો પર પોલીસે ચેકિંગની કામગીરી હાથ ધરી છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દિલ્હીની માફક જ આજે અમદાવાદમાં બનાવ બન્યો છે. આવતીકાલે લોકસભાની ચૂંટણી છે, તે પહેલા જ અમદાવાદમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલને આ પ્રકારના મેલ મળી રહ્યા છે. અમદાવાદમાં પણ આજે દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયેલું જોવા મળી રહ્યું છે. તો શાહીબાગની કેન્દ્રીય વિદ્યાલયમાં બોમ્બની ધમકી મળી, તો ગાટલોડિયાની અમૃત વિદ્યાલયમાં બોમ્બની ધમકી પ્રાપ્ત થઈ છે. તો આ સાથે બીજા 4 વિસ્તાર છે જ્યાં આ પ્રકારનો મેલ મળ્યો છે, જેમાં ચાંદખેડા વિસ્તારની કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે. આ સાથે બોપલ વિસ્તારની ડીપીએસ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ પ્રાપ્ત થયો છે. તો ડ્રાઇવિંગ વિસ્તારની એશિયન સ્કૂલને પણ આ પ્રકારનો મેલ મળ્યો છે. સેટેલાઇટ વિસ્તારની આનંદ નિકેતન સ્કૂલને પણ આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ પ્રાપ્ત થયો છે. આ પ્રકારનો મેલ મળતા સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓને ચિંતામાં મુકાઈ ગયા છે. પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓના માથા પર ચિંતાની લકીરો જોવા મળી રહી છે. હાલ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસની કામગીરી ચાલી રહી છે. આ સાથે ધમકીવાળી સ્કૂલો પર પોલીસે પણ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી છે. તો રશિયન સર્વરમાંથી આ પ્રકારે ધમકી ભર્યો મેલ આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો દિલ્હીમાં થોડા દિવસ પહેલા જ આ પ્રકારનો બનાવ બન્યો હતો. દિલ્હીમાં પણ સ્કૂલોને આ પ્રકારે ધમકી ભર્યો મેલ મળ્યો હતો. દિલ્હીની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો. તેવી જ આજે ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે. તો આવતીકાલે લોકસભાની ચૂંટણી છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા જ અમદાવાદમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેમાં અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 6 સ્કૂલોને આ પ્રકારની ધમકી ભર્યો મેલ મળ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં શાહીબાગ વિસ્તારની કેન્દ્રીય વિદ્યાલયનો સમાવેશ થાય છે અને ગાટલોડિયાની અમૃત વિદ્યાલયનો સમાવેશ થાય છે. તો વધુ માહિતી આપવા માટે આપણી સાથે ફરીથી અનિતા પરમાર જોડાઈ ગયા છે. જી અનિતા, અમૃત વિદ્યાલયમાં તપાસની કામગીરી ચાલી રહી છે, ત્યારે અત્યારે ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? વાત કરવામાં આવે તો અમદાવાદની 6 જેટલી સ્કૂલોને વહેલી સવારથી જ ધમકીઓ મળી રહી છે અને ધમકી મળી રહી છે બોમ્બથી ઉડાવી દેવાની. આવતીકાલે લોકસભાનું ઇલેક્શન છે અને એક લોકસભાના એક દિવસ પૂર્વે આ પ્રકારની ધમકી મળી રહી છે. જે પ્રમાણે પહેલા દિલ્હીમાં ધમકી મળી હતી તે પ્રમાણે અત્યારે હાલ અમદાવાદમાં ધમકી મળી રહી છે. અમદાવાદની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કોઈના થકી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદની અમૃતમ સ્કૂલમાં અમે છીએ, અત્યારે હાલ હાજર છીએ અને અમદાવાદની જે અમૃતમ સ્કૂલ છે એના પહેલા તમને દ્રશ્યો બતાવીશું, જેમાં આપ જોઈ રહ્યા છો કે આ સ્કૂલ જે છે તેમાં અત્યારે હાલ જે બોમ્બ સ્કવોડની જે ટીમ હોય છે, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ, તે આવી ચૂકી છે અને તેમણે તમામ સ્કૂલના એક એક ખૂણાની જે છે તે ચકાસણી કરી છે અને ચકાસણી કરી સાથે જ પોલીસની ટીમ પણ અહીંયા હાલ હાજર છે. તમામ એજન્સીઓ જે હોય છે તેમના દ્વારા અત્યારે હાલ સ્કૂલની ચકાસણી કરવામાં આવી છે. કોઈ પણ શંકાસ્પદ વસ્તુ તો જણાય
ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પરંતુ અત્યાર સુધીમાં તપાસની જો આપણે વાત કરીએ તો તપાસમાં કોઈ પણ પ્રકારની એવી વસ્તુ સામે નથી આવી. એને જે અહીંના જે અધિકારીઓ છે તેમનું એવું કહેવાનું છે કે આજે અત્યાર સુધીમાં 3 સ્કૂલોમાં તેઓએ ચેકિંગ કર્યું છે અને ચેકિંગમાં કોઈ પણ પ્રકારની આવી કોઈ વસ્તુ સામે નથી આવી. જો વાત કરવામાં આવે તો 3 સ્કૂલોમાં, જેમાં અમદાવાદની શાહીબાગની કેન્દ્રીય વિદ્યાલય, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, ઘાટલોડિયાની અમૃતમ સ્કૂલ, જ્યાં અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ હાજર છે, સાથે જો વાત કરવામાં આવે તો ડ્રાઇવિંગ સિનેમા પાસે આવેલ એશિયા સેટેલાઇટની આનંદ નિકેતન અને બોપલની ડીપીએસ સ્કૂલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સામે આવી છે. અમદાવાદની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન અમદાવાદમાં થાય તે પ્રકારના મેસેજીસ અત્યારે હાલ આવી રહ્યા છે. અત્યારે હાલ આપણે હાલ જે સ્કૂલમાં છીએ તે સ્કૂલ છે અમૃતમ વિદ્યાલય, અને આ સ્કૂલમાં અત્યારે હાલ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ સાથે જ પોલીસની બીજી એજન્સીઓ પણ હાજર છે, અને તેઓના દ્વારા સ્કૂલના દરવાજાથી લઈને સ્કૂલનું પાછળનું જે ગાર્ડન છે ત્યાં સુધીની તમામ જગ્યા ઉપર બીજી 3 જેટલી સ્કૂલો જે છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જો વાત કરવામાં આવે તો આપણે અહીંના જે અધિકારી છે તે અધિકારી સાથે વાત જ્યારે કરી, યાદવ સાહેબ કરીને બોમ્બ સ્કવોડના જે પીએસઆઈ છે, તેમણે જણાવ્યું કે હાલ 3 જેટલી સ્કૂલોની અંદર તપાસ જે છે તે કરવામાં આવી છે. કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ જે છે તે અત્યાર સુધીમાં મળી નથી. લોકોને પેનિક થવાની જરૂરત નથી, પરંતુ જો વાત કરવામાં આવે તો આ સ્કૂલ છે અને આ સ્કૂલ એક રહેણાંક વિસ્તારમાં આવેલી સ્કૂલ છે. આજુબાજુમાં ઘણા બધા ફ્લેટ્સ આવેલા છે, ત્યારે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ અહીંયા આ વિસ્તારમાં સર્જાયો છે. લોકો અત્યારે હાલ પેનિક થઈ રહ્યા છે, પરંતુ જે બોમ્બ તેમનું કહેવાનું છે કે લોકોએ પેનિક થવાની જરૂરત નથી. હાલ અત્યારે હાલ માત્ર ને માત્ર આ એક અફવા ગણાવવામાં આવી રહી છે. કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ જે છે તે અત્યાર સુધીમાં મળી નથી. સ્કૂલની વાત કરવામાં આવે તો સ્કૂલના તમામ જે ક્લાસ છે તેની પણ ચકાસણી કરવામાં આવશે. ધીમે ધીમે આખી જે સ્કૂલ છે તેના ખૂણે ખૂણાનું 2-3 વાર ચેકિંગ કરવામાં આવશે, અને કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ જણાશે તો તેને તરત જ ડિસ્પોઝલ કરવામાં આવશે. જી અનિતા, અમારી સાથે જોડાયેલા રહો છો, અમે વધુ માહિતી લેતા રહીશું. हाँ, और पुलिस सभी जगह सदर के कामगिरी चालू है, कुछ नहीं है, किसी को कोई मैसेज नहीं देना है. बिल्कुल खैरियत है, बिल्कुल सही सलामत होने की जरूरत नहीं है, कोई नहीं. हमारी पुलिस, हमारी संस्था, हमारी एजेंसी सब काम कर रही है, कोई पैनिक फैलाने की जरूरत नहीं है. स्कूलों में चेकिंग खत्म हुआ है? हाँ, हो गया. 3 स्कूलों में, कॉन्टामेंट और ओएनजीसी एंड आया अमृता, कई मड़ियों नदी ने कई छे नहीं. प्लीज प्लीज, ओके. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી, આ માત્ર અફવા હોવાનું પણ સામે આવ્યું છે. તપાસની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ પ્રાપ્ત થઈ નથી, તો અત્યારે કોઈ પણ પ્રકારનું પેનિક લેવાની જરૂર નથી, ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. તો અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયેલું જોવા મળી રહ્યું છે. અમદાવાદના શાહીબાગ, ઘાટલોડિયા અને આ સાથે બોપલ ડ્રાઇવિંગ સેટેલાઇટ અને ચાંદખેડા વિસ્તારમાં આવેલી સ્કૂલોને ધમકીભર્યો મેલ મળ્યો હતો. સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ આવ્યો હતો. ત્યારબાદ પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું અને તપાસની કામગીરી હાથ ધરવામાં